દર્શન કરવા. અને શ્રીજી મહારાજે જેમ નારાયણ દેવની વિનંતી કરી હતી ને, વચનામૃતમાં વાત આવે છે કે નારાયણ દેવને અમારે સીધો સંબંધ છે અને નારાયણ દેવને અમે આગ્રહપૂર્વક પ્રેમથી બંધાયેલા છીએ અને એમને અમે કહીશું કે અમારા સત્સંગી ઉપર ખૂબ રાજી રહે, એમને દરેક પ્રકારે સુખી કરે. એ જ પ્રમાણે અમે પણ નારાયણ દેવને વિનંતી કરીએ છીએ કે અમારા આપના રાજસ્થાનના સત્સંગી ઉપર ખૂબ રાજી રહો અને જે કંઈ કમી હોય સુખી, પણ એના કરતાં અનેક ગણા વધારે યાદ કરે છે. શ્રીજી મહારાજને જ્યારે ભગવાને કોઈ પૂછ્યું કે તમે કોની માળા ફેરવો છો, અમે તમારી માળા ફેરવી છે, ભગવાને કીધું હું અમે તમારી માળા ફેરવી છે, ભક્તોની માળા ફેરવી છે. તો ભગવાન આપણી માળા ફેરવે એવું કરવું હોય તો આપણે ભગવાનને યાદ કરવા પડે, ભગવાનને ભજવા પડે. અને નાનું બાળક હોય ને, ઘણી વાર બાળક રડતું હોય, જીદ કરે, ત્યારે એની માતા એને કંઈક રમકડું આપે, ચોકલેટ આપે, રમકડું આપે. અને જો બાળક શાંત થઈ જાય તો માતા માને કે હવે આને બીજી કોઈ જરૂર નથી, પણ ગોદમાં તેડી લે છે. એમ પરમાત્માએ આપણને આ જગતનું સુખ આપ્યું છે અને એ સુખથી, એ માયિક સુખથી આપણે જો સંતોષ માની લઈએ તો ભગવાન એમ થાય કે આ જીવને હવે કે બીજી જરૂર નથી. પણ એનાથી સંતોષ ન માનતા આપણે ભગવાનની પ્રાર્થના, ભજન એનું ચાલુ રાખીએ તો ભગવાન આપણે તેડી લે છે. પરમાત્માને ભૂલશો નહીં હંમેશા. શ્રીજી મહારાજ તો હાજરા હજુર છે, મહારાજ પોતાના ભક્તોના પણ ભક્ત છે. મહારાજે ઘણી વાર કહ્યું છે કે અમે તમારા ભક્તના પણ ભક્ત છીએ. એવા આપણને ઈષ્ટદેવ મળ્યા છે તો એની ભક્તિ નિરંતર કરજો, એની આજ્ઞામાં રહેજો. સંતોએ કહ્યું તેમ તિલક ચાંદલો નિત્ય કરજો, ગળામાં કંઠી હોવી જોઈએ. અને અમે પહેલાં જ્યારે એકવાર વાલી આવેલા ને ત્યારે અમને યાદ છે, સવારે પૂજા કરીને અને મારા ઉતારામાં ઉપર બારીમાંથી નીચે જોયું તો એક મારવાડી હરિભક્ત તમારા જેવા જ પૂજા કરતા હતા. અને એમને પૂજા કરતા જોઈને અમને એટલો આનંદ થયો, એટલી સરસ વ્યવસ્થિત શાંતિથી, ભક્તિથી, ભાવનાથી પૂજા કરતા હતા નીચે બેસીને. અમને આખી આ પ્રજા માટે માન થઈ ગયું કે આટલા અહીંયા રહે છે દૂર, અને છતાં કરવા અને શ્રીજી મહારાજની આજ્ઞામાં વર્તવું, શિક્ષાપત્રનું વાંચન કરવા. હિન્દીમાં આપણે શિક્ષાપત્ર એવા તો મળે છે. આજે ગૌ સેવાની પ્રવૃત્તિ સ્વામીજી કરી રહ્યા છે એ પણ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને એમાં સૌએ જે સહકાર આપ્યો એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. સંતોએ આપણને કહ્યું તેમ નારાયણ દેવનો આશ્રય એ ક્યારેય છોડશો નહીં. નારાયણ ગામડાઓમાં ત્યાં ત્યાં જે તે ગામના હરિભક્તો રેગ્યુલર નિત્ય એ મંદિરમાં જવું તો હંમેશા ખૂબ નારાયણ દેવની છત્ર છાયા નીચે ખૂબ સુખી રહે, સત્સંગ પરાયણ રહે અને નિર્વ્યસની રહે. કંઈક વ્યસન હોય આપણામાં તો કાઢી નાખો. વ્યસન એક રાખવું, એક વ્યસન રાખવાની છૂટ આપું છું. કયું વ્યસન ખબર છે? ભગવાનનું દર્શન કરવાનું વ્યસન, ભગવાનની પૂજા કરવાનું વ્યસન. આ વ્યસન ચોક્કસ રાખવું. બાકી બીજું વ્યસન સત્સંગીને શોભે નહીં, સત્સંગીમાં જો હોય તો પ્રયત્ન કરીને કાઢી નાખવું. એટલા શુભ ભાવના અને વિચારો સાથે હું વિરમું છું. બોલો નર નારાયણ દે. મહારાજશ્રીએ આખી સભાને, રાજસ્થાનના સમગ્ર સત્સંગીઓને માટે ખૂબ રૂઢ આશીર્વાદ આપ્યા. આપ સત્સંગીઓ પણ અવશ્ય જશું, અમારી પાસે જે જથાશક્તિ હશે તે અમે ત્યાં પહોંચી જશું. અને મહારાજશ્રીનું આ વચન છે એ એટલા માટે છે કે તમને કાયમી મારો આ આખી સંપ્રદાયનું સુકન ધરાવી બેઠા છે, છતાં પણ એમ કહ્યું કે એક ફરા તમે ત્યાં આવો તો અમે એક ફરા અવશ્ય અહીં આવીશું. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારું રાજસ્થાન હર હંમેશને માટે હર્યુંભર્યું રહે અને આ પ્રદર્શનનો અમને લાભ મળતો રહે, રાજસ્થાની સત્સંગ સંતોનો સત્સંગ થતો રહે અને અહીંના તમામ સત્સંગીઓ વાલી મંદિરની સાથે જોડાયેલા છે અને હર હંમેશને માટે પુણ્યો ભરવાનું કાર્ય, દાન દક્ષિણાનું કાર્ય રાધા કૃષ્ણદેવના દરબારમાં કરતા રહે એ પ્રાર્થનાની સાથે ખૂબ સુંદર ઉત્સવ થયો. આપણે ધાર્યા કરતા આ આજ્ઞા આચાર્ય મહારાજ શ્રીની જ હતી.
આજ્ઞા બાપાનું મંદિર બનાવવાની આજ્ઞા આચાર્ય મહારાજશ્રીની જ હતી અને આચાર્ય મહારાજશ્રીનો પત્ર લઈને જ આ મંદિરની શરૂઆત કરેલી છે. મહારાજશ્રી આજ્ઞા પત્ર આપીને કહ્યું હતું કે આ મંદિર આપણે કરવાનું છે હરિભક્તોની ઈચ્છાથી. તો એ કાર્ય પરિપૂર્ણ થયું. સંતોનો અને હરિભક્તોનો ખૂબ રાજીપો મળ્યો અને મહારાજશ્રીને કહીએ આવા શુભ સંકલ્પ આ એરિયામાં બીજા પણ થતા રહે જેથી હરિભક્તો આવા મંદિરોની પૂર્તિ હર રમેશને માટે કરતા રહે, ભજનની ભક્તિની પૂર્તિ પણ કરતા રહે. હવે આટલો બધો મોટો જનસમુદાય છે, આપ કદાચ બધા એવા વિચાર રાખતા હો કે મારા સ્ત્રીને ફૂલારથી વધાવીએ. પણ એક તમને સૂચના કરું કે દરેકને મારા સ્ત્રીએ ચરણ સ્પર્શ કરવાની છૂટછાટ આપી છે. પણ બે જ મિનિટમાં બધા આગેવાન હરિભક્તો ગામ ગામથી આવેલા છો, 30-40 જેવા આપણા ગામ છે, તો વધારે નહીં. પણ હું એટલે જ કહું કે બે બે હરિભક્તો તાત્કાલિક ગામના અગ્રેસર બે જ હરિભક્તો વધારે ઉભા થતા નહીં. બે જ હરિભક્તો આવો પછી મારા સ્ત્રીને આગળ આપણે બેસાડીએ અને દરેકને આપણે ત્રણ પ્રશ્નો લાભ આપીએ. ગુજરાતના હોય તો ગુજરાતના ને અહીં ના હોય તો અહીં બે બે હરિભક્તો અગ્રેસર થઈને મારા સ્ત્રીનો ત્રણ પ્રશ્ન કરવા માટે આવો. બે જ બે જ હરિભક્તો આવો, ગામ ગામના બે બે હરિભક્તો આવો અને પછી આપણે મારા સ્ત્રીને આગળ ખુરશી મૂકીએ અને પછી બધાને દર્શનનો લાભ મળે તો ઉભા થઈ જાઓ ગામના ગામના. Yeah.
રસ્તો
बोलिए हमारा हरि भक्त बहनों ने भोजन शाला में पुरुष लो आरु खान पुरुष आरु जल्दी से पुरुष है बोलिए हमारा हरि भक्त तमारे शरण जी जन्मावो जय दानंद जी।
कार्यकर्ताओं से निवेदन है कि जल्दी से जल्दी करें भोजनशाला की व्यवस्था, प्रसाद वितरण कार्यकर्ता जल्दी से जल्दी भोजनशाला बजारे और प्रसाद लावा आरू जनरल टेंट लाकुड़ा में हजारों मित्रवादी जल्दी से जल्दी व्यवस्था करें।
फोटो थार पार्टी उड़ा बैठा अभी फोटो काम पार्टी उड़ा रहे हैं थन नॉलेज भी एक और थन नॉलेज तो यार पार्टी एम ने एक गलती की थी थोड़ी बहुत रीत पूरी बिगड़ रही है आगे शहर में मोगा में 8 फुट तो पड़ो लो था बस वो ढके नहीं वो खोले वो तो पकड़ी जा एक ही फुट नहीं एक ही फुट नहीं है ना ओगर ने ठाना तो होने के सेल नए गल तो वो जगन बोले गरीब बड़ी गल वो गरीब बड़ी बोली भी बस नहीं की ये तीन दिन स्वामी बता अच्छा करू जो મોટી આ તો મોટી ગાડી કરી કેટલી મોટી અમે જોઈ છે મોટી ગાડી કેવડી ये पहला माइक वाला ने सही ना ये तो वो तो हूं दो नहीं मानते चले आए तो ले जाओ और ऊपर से भरे जा तो ऊपर खोली ना मैं तैयार रूपा भाई ने चाभी आप दी दी रूपा भाई बनाए दे पति क्यों भरे जा पति भरे अबे रूपा भाई ने चाभी आप दी लिस्ट आप दी चलो चली बात ऊपर सेट चल से रूपा भाई ने लिस्ट आप दी तो आटलो हमारे पेट पड़ी सर 20 क्विंटल बाहर पसी मुंडो भाई जे ले जाए पर हूं हम नहीं कर हमें हमें पत्र रेडी कर लिया है सर रूपा भाई ने तुम कही दो हमारो कागज है सर रूपा भाई બાકી રાખ્યું બધું પૂરું નક્કી કરી ₹900 લઈ લો સ્વામીજી ના
પેલા માથે મોકલી દે અકેલે હવે નહી હવે નીચે ઉતાર નાખો જડેડો જાવ નીચે ઉતાર નાખો પછી કાઈ નું કરનો છે તારે જાવ કાપો નાજી મોરારી તો સ્વામિનારાયણની કૃપા સંકલ્પ કરે છે ફોટો ખેંચાયેલો પણ સંકલ્પ પૂરો થઈ જાય તમે આમાં તો ચવી થી વિધા નતું કે મોટું કઈ કળશ ચડાવવો જોઈએ ચડાવ બાકી થઈ જશે સભા મંદર લોકો બેઠા હશે તો અથવા કોઈ હોય તેને કહી દો આપડે ક્યારેક કોઈ દિવસ સંપ્રદાય આપણે માને છે એમ લાગ્યું હનુમાનજી
તો માઈક ઉપર જાહેરાત કરાવો. જો શિવજી, શિવ ગણપતિ અને પાર્વતીજી ના બરાબર છે. એ કૃષ્ણ, એ ચમનાજી, જેઠાજી, રણછોડાજી, ગોડિયાવાળા. હા, પછી બીજા, પછી બીજા કૃષ્ણ હનુમાનજી ના કૃષ્ણ દરગાજી, પ્રભદાજી, ગોડિયાવાળા. બે ગોળિયા ના છે. આપડે કુલર રાખી દે એમ તો થાય ને, સગવડ કરી દે મેં તો કરી કે લાયા મૂક્યો. બાપા ઉપર બે પરિવાર, એક ક્યાં પરિવાર, એક ક્યાં આપડે શ્રી મહારાજ આપ કેરડા ના તોડ્યા ઓલા લાગેલા હતા ને, ફળ કેર તોડ્યા પછી એક કેર આપ્યા લી લાલજી મહારાજ ને ભેટ આપ્યો, લાલ કેર ગુસ્સે લીધો સંત્રી લગે ગુસ્ થઈ ગયા. જમના ભાઈ આયા ઘર બે ત્રણ કિલોમીટર પાછો આમ જવા પડે, ત્યાંથી પાછો ખેડા જાય ને જાપ ગયા. આ તો પણ છૂટો જ નહીં ને, વાલી દર્શન કરો આપડે, વાલી ના દર્શન કર્યા હતા તો આપડે ભગવાન નું છે એમ દર્શન કર્યા. મારો આગ્રહ પહેલેથી હતો કે વાલી ના દર્શન આપણે કરવાના છે, વાલી દર્શન ઠાકોર જેમ દર્શન કર્યા તમે જરા બહુ સરળ છે, ગાદી વાળા બહુ સરળ છે, કોઈ અટપટી પ્રક્રિયા નહીં. ત્યાં બંધ બધા બંધ આ
કોઈ નહીં અમે આપણો નંબર એ અમે નહીં કે જે
આવડે ઊંડું ખાવી ઘણો નીકળું ભાઈ આ ઘણો ખા જાય તો ઘણે તો નીકળી જાય તો ભાઈ નારા વેસાક સિદ્ધાતમ હા બાર ભૂત હા
आओ कलश में पूजन कराई दे जाओ आओ ओ सर कस्तूरी तिलकमलाल वर्षा सरे दोस्तों नाश्ता करे वर मौते कम तर तले वेणों करे कंकर सर्वांगे गुरु चंद्रम कंठे तमोक्तावली गोपस्त्री परिवेष्टित विजयते गोपाल चूड़ामणि बोलो स्वामी नारायण की जय। धन्यवाद हाँ